હવે જોઈએ આગળ થિયરી. મુખ્ય અજૈવિક પરિબળો એટલે કે મેજર અબાયોટિક ફેક્ટર. તો એમાં પહેલું જોઈએ આપણે તાપમાન, જેને ટેમ્પરેચર કહેવાશે. તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ એટલે કે કારક કહેવાય છે. એટલે કે પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્વનું જો પરિબળ હોય તો એ કયું છે? તાપમાન છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુઝ માટે. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. એટલે કે જેમ ઋતુઓ બદલાય તેમ પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. વિષુવવૃત્તીય એટલે કે ભૂમધ્ય રેખાથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનોના વિસ્તારોથી પર્વતીય શિખરો તરફ ઉત્તરોત્તર તાપમાન ઘટતું જાય છે. હવે આપણે જોઈએ તો વિષુવવૃત્તીય પ્રદેશ એટલે કે ભૂમધ્ય પ્રદેશ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. ધારો કે આ પૃથ્વીની રચના છે અને આ વિષુવવૃત્તીય પ્રદેશ એટલે કે મધ્યનો પ્રદેશ છે. ત્યાર પછી એની ઉપર તરફ જઈએ એટલે કે ટોચ તરફ જઈએ તેમ ધ્રુવ પ્રદેશ આવશે એટલે કે બરફ વિસ્તાર. તો વિષુવવૃત્તીયથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. હવે તાપમાનનો વ્યાપક ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગીય ઊંચાણવાળા વિસ્તારોમાં શૂન્યની નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે પણ પહોંચી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે કે જેવા કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસે પણ વટાવી જાય છે. હવે આપણે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્તીય પ્રદેશ તરફ જઈએ તેમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થતો જાય છે. રણ વિસ્તારમાં જોઈએ તો 50 ડિગ્રી સેલ્સિયસ પણ તાપમાન જોવા મળે છે. આટલું જ નહીં, કેટલાક અદ્વિતીય નિવાસસ્થાન પણ છે જેમ કે ગરમ પાણીના ઝરણા જ્યાં તાપમાન કેટલું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હોય છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. એનો મતલબ એવો છે કે દરેક નિવાસસ્થાનમાં ચોક્કસ પ્રકારના સજીવો જે છે એ અનુકૂલિત થયેલા હોય છે. નિવાસસ્થાન પ્રમાણે સજીવો અનુકૂલિત થાય છે, ત્યાં વસવાટ ધરાવે છે અને આના માટે વાતાવરણમાં થતી પ્રક્રિયા જે છે એના આધારે દરેક સજીવના શરીરમાં જૈવિક ક્રિયાઓ થાય છે. જેવી રીતે આપણે કીધું કે આંબાના વૃક્ષને જો આપણે બીજા દેશ એટલે કે કેનેડામાં કે જર્મનીમાં ઉછેરીએ તો એ થઈ શકતા નથી. કેમ નહીં થઈ શકે? કારણ કે વાતાવરણ ઉપર આધાર છે, તાપમાન ઉપર આધાર છે. આવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે તો સિમલામાં થતા સફરજનના ઝાડને જો આપણે રણ પ્રદેશમાં ઉછેરવા હોય તો ઉછેરી શકાતા નથી. બર્ફીલો દીપડો કેરળના જંગલમાં મળતા નથી અને ટુના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે. એટલે કે ચોક્કસ પ્રકારના વાતાવરણમાં ચોક્કસ પ્રકારના સજીવો ત્યાં જ અનુકૂલિત થયેલા હોય છે. સજીવ જીવન માટે તાપમાન એ મહત્વનું અને એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે છે કે તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. એટલે કે અહીંયા તાપમાનનું મહત્વ દર્શાવેલ છે કે તાપમાન જે છે ઉત્સેચકોની ગતિવિજ્ઞાન દર્શાવે છે. એટલે કે તાપમાન વધારે હોય કે ઓછું હોય એના આધારે ઉત્સેચકો જે છે એનું કાર્ય થાય છે અને આ ઉત્સેચકોના કાર્યને આધારે જ દરેક સજીવમાં ચયાપચયની ઘટના થાય છે અને ચયાપચયની ક્રિયાવિધિ થાય તો જ દેહધાર્મિક કાર્યો થાય છે, જેથી અહીં તાપમાનનું મહત્વ દર્શાવવામાં આવેલ છે. થોડા સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. તેઓને યુરીથર્મલ કે પૃથુતાપી કહેવાય છે, પરંતુ તેમાંથી મોટાભાગના એટલે કે મહંદસ તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. તેવા સજીવને સ્ટીનોથર્મલ કે તનુતાપી કહેવાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 2020માં પણ આ MCQsમાં પૂછાયો હતો. હવે યુરીથર્મલ અને તનુતાપી, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ વચ્ચે આપણે તફાવત જોઈએ. યુરીથર્મલને પૃથુતાપી પણ કહેવાશે, જ્યારે સ્ટીનોથર્મલને તનુતાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે કે યુરીથર્મલ કોને કહેવાશે. તો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે, એટલે કે જુદા જુદા તાપમાને સજીવો જીવી શકે છે. ધારો કે કોઈ એક સજીવ છે
ઉદાહરણ લઈએ આપણે તો આપણા આપણે જઈ રહીએ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, તો આ વિષુવવૃત્તીય વિસ્તાર છે. તો વિષુવવૃત્તીય વિસ્તારથી ધારો કે આપણે રણપ્રદેશમાં જઈએ ગરમ વિસ્તારમાં, તો થોડા દિવસ માટે શરીરની દેહધાર્મિક કાર્યમાં ફેરફાર થાય છે, પરંતુ ધીમે ધીમે આ વાતાવરણને સહન કરી શકે છે. તો એને કહેવાશે પૃથુતાપી કે યુરીથર્મલ, એટલે કે જુદા જુદા તાપમાને દરેક સજીવ પોતાની દેહધાર્મિક કાર્ય જે છે એ કન્ટિન્યુ રાખશે, નિયમિત રાખશે, એને યુરીથર્મલ કહેવાશે. મતલબ જુદા જુદા તાપમાને દરેક સજીવ જીવી શકે એને યુરીથર્મલ કે પૃથુતાપી કહેવાય છે. જ્યારે મોટાભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતી સીમિત હોય છે તેવા સજીવોને સ્ટીનોથર્મલ કે તનુતાપી કહેવાય. એટલે કે કેટલાક સજીવ એવા હોય કે જો વધારે પ્રમાણમાં તાપમાન હોય તો એને સહન કરી શકતા નથી, એને કહેવાશે તનુતાપી કે સ્ટીનોથર્મલ કહેવાશે. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભરિત હોય છે. શું તમારા ધ્યાનમાં એવા કોઈ યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ અને વનસ્પતિ હોય છે? તો હોય તો તમારે એ નોટ ડાઉન કરવાનું છે. તો આ રીતે પરિસ્થિતિ વિદ્યામાં તાપમાનનું મહત્ત્વ દર્શાવવામાં આવેલ છે. તો આજે તાપમાન જે છે એ મુખ્ય પરિબળ છે પરિસ્થિતિકીય વિદ્યાનું. તો આજે યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ જે છે એ આ થિયરી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે ખાસ યાદ રાખવાનું છે. હવે જે આગળનું કારક જે છે એ છે પાણી છે, એટલે કે આગળનું પરિબળ કયું? પાણી. પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે એ આપણને ખબર જ છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને તે પાણી વગર બિન ટકાઉ પણ છે. એટલે કે એવું કહેવામાં આવે કે પૃથ્વી પર જ્યારે સૌપ્રથમ સજીવનું નિર્માણ થયું ત્યારે એ શેમાં થયું હતું? તો પાણીમાં જ એ સજીવ ઉદ્ભવ પામ્યો એવું માનવામાં આવે છે. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત કે મર્યાદિત હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂળોના કારણે જ ત્યાં રહેવું શક્ય બને છે. વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ આધારિત હોય છે, એટલે કે જે વનસ્પતિની પ્રોડક્ટિવિટી હોય એનું જે ઉદ્ભવ થાય અને એનું જે વિતરણ થાય એના માટે પાણી ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. હવે તમે વિચારતા હશો કે મહાસાગરો, સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય, પરંતુ એ સાચું નથી. એટલે કે આપણને ઘણીવાર એવો વિચાર આવે છે કે જે સ્થળજ સજીવો જે છે એને તો પાણીની સમસ્યા હોઈ શકે, પરંતુ જે પાણીમાં જ રહેવાવાળા સજીવો હોય એને તો કોઈ સમસ્યા હોવાની નથી, કારણ કે એ તો 24 કલાક એને હંમેશા માટે પાણીમાં જ હોય છે, એને તો એવા કોઈપણ પ્રકારની જળ સંબંધિત સમસ્યા રહેવાની જ નથી. પરંતુ એ સાચું નથી. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા એટલે કે પાણીની રાસાયણિક સંગઠન અને પાણીની પીએચ મહત્ત્વની બને છે. ક્ષારની સાંદ્રતા એટલે કે પ્રતિ હજારના ભાગમાં ક્ષારના સ્વરૂપે માપન, અંતઃ સ્થલીય જળમાં 5% કરતાં ઓછી હોય, સમુદ્રના પાણીમાં એટલે કે અહીંયા આપણે ક્ષારનું પ્રમાણ જોવાનું છે કે અલગ અલગ જે સ્તર ઉપર જે પાણી હોય એમાં ક્ષારનું પ્રમાણ કેટલું હોય. તો ક્ષારોની સાંદ્રતા જોઈએ તો અંતઃસ્થલીય જળ એટલે કે ઇનલેન્ડ વોટર એટલે કે જમીનના અંદર રહેલું પાણી જે છે એમાં ક્ષારનું પ્રમાણ કેટલું? તો 5% હોય છે, 5% કરતાં ઓછી હોય છે. જમીનના અંદર રહેલા પાણીમાં ક્ષારનું પ્રમાણ કેટલું? તો 5% કરતાં ઓછું હોય છે. સમુદ્રમાં 30-35% તથા અતિક્ષારીય એટલે કે અતિ લવણીય ખારા પાણીના સરોવરમાં તે 100%થી પણ વધારે હોય છે. આ પણ MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અંતઃસ્થલીય જળમાં પાણીની સાંદ્રતા કેટલી હોય? તો 5%થી ઓછી. સમુદ્રના પાણીમાં પાણીની ક્ષારની સાંદ્રતા કેટલી હોય? તો 30-35% તથા અતિક્ષારીય એટલે કે લવણીય પ્રદેશ હોય ખારા પાણીના સરોવરમાં ક્ષારની સાંદ્રતા કેટલી? તો 100%થી પણ વધારે હોય છે. કેટલાક સજીવો ક્ષારની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વધુ સાંદ્રતાને સહન કરે છે, એટલે કે યુરીથર્મલ, જે આપણે આગળ પણ જોઈ ગયા કે કેટલાક સજીવો એવું હોય કે વધારે પ્રમાણમાં ક્ષારની સાંદ્રતાને પણ સહન કરી શકે છે. પરંતુ મોટાભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય છે, જેને સ્ટીનોથર્મલ કહેવાય છે. એટલે કે વધારે સાંદ્રતા હોય એને પણ સહન કરી શકે એને શું કહેવાશે? એવા સજીવોને યુરીથર્મલ, અને ઓછી ક્ષારની સાંદ્રતાને સહન કરે એને શું કહેવાશે? તો સ્ટીનોથર્મલ. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા
नथी तथा सामुद्रिक प्राणियों लांबा समय माटे मीठा पानी में जीवित रही सकता नथी कारण के तेमने आसुरती संबंधित समस्याओं सामनो करवो पड़े छे। मोस्ट इम्पोर्टंट छे, अपने घणी वार विचार करिए कि चल तड़ावनी माछली ने जो दरियाना खारा पानी में नाखीए तो ये केम नहीं जीवी सके। पानी तो बने छे अने दरियानी माछली ने अपने तड़ावना पानी में नाखीए तो ये जीवित नहीं रही सके। शा माटे? तो आसुरती संबंधित समस्या। तो हवे आपणे एने समझिए। मानी लो एक तड़ाव छे, तड़ावनी माछली छे, तो आ तड़ावनी माछलीना शरीरमां सांद्रता क्षारनुं प्रमाण वधारे होय, खास याद रखजो, कारण के पाणीमां क्षारनुं प्रमाण ओछू होय। तड़ावमां क्षारनुं प्रमाण ओछू होय छे त्यारे એમાં રહેતા જલ્ય સજીવોમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે। શા માટે આવું હોય? તો આસૃતિના નિયમન માટે। જો માછલીના શરીરમાં ક્ષારનું પ્રમાણ ન હોય તો પાણીમાં પણ ક્ષાર ન હોવાને કારણે આસૃતિ નિયમન થઈ શકતું નથી। એટલા માટે મીઠા પાણીય જલ્ય સજીવો જે છે એના શરીરમાં ક્ષારનું પ્રમાણ હોય છે આસૃતિય નિયમન માટે। જ્યારે ખારા પાણીમાં રહેતા સજીવો જે છે એના શરીરમાં ક્ષાર ઓછું હોય છે કારણ કે એના આજુબાજુના વાતાવરણમાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે। તો આ રીતે આસૃતિ સંબંધિત સમસ્યાઓને કારણે મીઠા અને ખારા પાણીમાં રહેતા સજીવો જે છે એમાં ક્ષારની સાંદ્રતા અલગ અલગ હોય છે। તો આ રીતે આપણે પરિસ્થિતિકીય વિદ્યામાં પાણીનું મહત્ત્વ વિશે જોઈ ગયા।